નમસ્કાર. આજકાલ ઇલેક્શનનું માહોલ છે અને ઇલેક્શનના માહોલમાં જાત જાતની ચર્ચાઓ, જાત જાતની દલીલો, જાત જાતની ટીકાઓ, કોઈના પર પ્રતિબંધ આવી રહ્યો છે, કોઈ બેફામ બોલી રહ્યું છે, આ બધું માહોલમાં ચાલતું રહે છે. એમાંય ઉત્તર પ્રદેશની એક સીટ છે રામપુર, જ્યારથી આઝમ ખાન જયાપ્રદા માટે ગમે તેમ બોલ્યા છે, જયાપ્રદાએ પણ બોલી છે, દરેક બંને પક્ષ એકબીજા સામે દલીલો કરવાની ચાલુ કરે છે, ત્યારથી આ રામપુર એ બહુ ચર્ચામાં આવવા લાગ્યું. રામપુરની આ જે સીટ છે એના ઉપર આઝમ ખાન અને જયાપ્રદા વચ્ચે એકદમ જોરદાર ટક્કર થઈ રહી છે. બંને એકબીજા પર વાર કરી રહ્યા હોય ને એવી હાલત હતી. પણ એ એક વસ્તુ મિસિંગ હતી, અને એ વસ્તુ મિસિંગ હતી કે જેને આપણે રામપુરને જે કારણસર ઓળખીએ છીએ. આપણે નાના હતા ને ત્યારથી આપણને ખબર છે કે રામપુર એટલે શું. આપણને ખબર છે કે રામપુર જોડે એક શબ્દ જોડે છે, રામપુરી અને રામપુરી ચપ્પુ. આ બંનેમાંથી કોઈ પણ કેન્ડિડેટ ક્યાંય એવી વાત નથી કરતા કે આપણો જે સ્થાનિક ઉદ્યોગ છે, સ્થાનિક ઉદ્યોગનો વિકાસ કરીશું. હું દેવલ શાસ્ત્રી, દલોકસત્તા.com માં દલોકસત્તા શો અંતર્ગત આજે આપણે રામપુરી ચપ્પા વિશે વાત કરીશું. આપણા દેશની સૌથી મોટી અત્યારે સમસ્યા એ છે કે આ નેતાઓ પોતપોતાની રીતે પોતપોતાના મુદ્દા લઈને 100% નીકળે છે. આપણે મુદ્દાઓ સામે કોઈ જાતનો વાંધો વિરોધ પણ નથી, પણ સાથે સાથે દરેક શહેરની પોતાની એક વિશેષતા છે. જેમ કે મદુરાઈ, તો મદુરાઈની સાડીઓ ખૂબ પ્રખ્યાત છે. આજે મદુરાઈની સાડીઓની હાલત છે કે મદુરાઈમાં ચાઇનાથી સાડીઓ આવે છે અને એ સાડી વેચાય છે. આપણા ગુજરાતમાં પણ એવા અનેક શહેરો છે જેની અંદર કારીગરો ધીરે ધીરે એ કળાને છોડવા લાગ્યા છે. પાટણના પટોળા હાલ ખાલી 3 જ પરિવાર બનાવી રહ્યા છે. એવું આટલું મોટું ઇલેક્શન થઈ રહ્યું છે જે નામ આખી દુનિયામાં પ્રચલિત છે રામપુર, અને એ રામપુરનું રામપુરી ચપ્પા વિશે ક્યાંય ચર્ચામાં આપણને જોવા જ નથી મળતું. આપણને ક્યાંય એવું સાંભળવા જ નથી મળતું કે રામપુરી ચપ્પા બચાવવા જોઈએ અને શું કરવું જોઈએ, એના માટે પ્રોત્સાહન આપવા માટે આપણે શું કામ કરવા જોઈએ. આવી ક્યાંય કોઈ રાજનીતિજ્ઞને એવી કોઈ ચર્ચા કરવામાં રસ જ નથી. તો વાત આપણે કરીએ રામપુરી ચપ્પાની. એકચ્યુઅલી બટન દબાઈને આમ ટક કરીને ચપ્પુ ખુલે, એમાં પાછા અલગ અલગ પ્રકાર પણ આવે, ટક અવાજ આવે ને ટક અવાજ ના હોય એવા પણ ચપ્પા મળતા હોય છે. આ રામપુરી ચપ્પુ એ આમ બટન દબાય અને ખુલે એના માટે જાણીતા છે. આજકાલ રામપુરી ચપ્પાને સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ચાઇનીઝ ચપ્પાને ગજબના કોમ્પિટિશન આપી રહ્યા છે, અને સ્વાભાવિક છે કે ચાઇનીઝ માલ એટલો સસ્તો પડતો હોય છે, એટલો જ આકર્ષક છે, જાત જાતની લોકો ડિઝાઇન કરે છે. એનો સૌથી મોટો પ્રોબ્લેમ એ આવીને ઉભો રહ્યો કે રામપુરી ચપ્પાનું માર્કેટ લગભગ ધીરે ધીરે બંધ થવા લાગ્યું. નેપાળની સરહદ પાસે ઉત્તર પ્રદેશમાં આવેલું આ રામપુર ગામ એ એના રામપુરી ચપ્પા માટે બહુ ફેમસ છે. બહુ બધી ફિલ્મોની અંદર પણ આ રામપુરી ચપ્પા વારે વારે દેખાડવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચનની ઘણી ફિલ્મોમાં રામપુરી ચપ્પુ દેખાડવામાં આવ્યું, અને એટલે સુધી અમિતાભ બચ્ચન ચપ્પુનો આગળનો ભાગ પકડે, હાથમાંથી લોહી નીકળતો અને ચપ્પુ વાળી દે, અને વિલન હાથમાંથી ચપ્પુ છોડી દે. આવા અનેક દ્રશ્યો આપણે રામપુરી ચપ્પાના જોયા છે. કોઈક વખત એ હોય કે વિલનથી એ ચપ્પુ જ ના ખુલતું અને ચપ્પુ હાથમાં લઈ લેતા હોય હીરો. આ બધા દ્રશ્યો આપણે નજર સમજ, ઇવન એટલે સુધી કે રાજકુમારની તો એક પેલી વખત ફિલ્મનો એક ડાયલોગ બી બહુ ફેમસ છે કે ચાકુ હે જાની હાથ પર લગ ગયા તો ખૂન નીકળ જાયગા. આ ચપ્પાને ફિલ્મોએ પણ એટલું જ પબ્લિસિટી આપી છે, પણ ખબર નહીં એવો શું દોર આવ્યો કે આ બધા ઉદ્યોગ ધીરે ધીરે બંધ થવા લાગ્યા. ફોરેનની અંદર પણ રામપુરી ચપ્પુ એ એટલું જ ફેમસ હતું. ઓરિજિનલી રામપુરી ચપ્પુ જે હતું એનો આગળનો ભાગ લોખંડનો હતો, ને જે ગ્રીપ જે પકડવાનો ભાગ છે એને હાથો આપણે કહીએ, એ લાકડાનો બનતો હતો. આજકાલ આ બધા ચપ્પા સ્ટીલના ચપ્પા બનવા માંડ્યા છે. હવે તો જે ચાઇનીઝ આખી જે નવી રેન્જ આવવા માંડી એમાં જાત જાતના નામના ચપ્પા પણ આવવા માંડ્યા, જેમ કે પિસ્તોલ ચપ્પુ, બંદૂક ચપ્પુ, રાઇફલ ચપ્પુ, આ બધા અલગ અલગ ચાઇનીઝ નામ આપે છે. અને આના જ બધાના શેપ બનાવે, બંદૂક જેવો એક શેપ બનાવીને ચપ્પુ બનાવવામાં આવે, રાઇફલ જેવો એક શેપ બનાવીને ચપ્પુ બનાવવામાં આવે. આ બધા ચાઇનીઝ અલગ અલગ ડિઝાઇન લઈને ચપ્પા લઈને આવવા માંડ્યું. પરિણામે જે ઓરિજિનલ રામપુરી ચપ્પુ હતું એનું માર્કેટ લગભગ ખતમ થવા માંડ્યું. એટલે રામપુરમાં હવે બે જ પ્રકારનું માર્કેટ રહ્યું, યા તો ચાઇનીઝ માલનું માર્કેટ છે, યા તો પ્યોર રામપુરી ચપ્પાનું માર્કેટ છે. આ રામપુરી ચપ્પાની સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે હેન્ડમેડ છે. એક રામપુરી ચપ્પુ બનાવવું હોય તો 2 દિવસ જેટલો સમય લાગતો હોય છે, અને તમે જ્યારે રામપુરી ચપ્પા વિશે ભાવ પૂછો તો 300-500 રૂપિયાની અંદર આ ચપ્પુ મળતું હોય છે. એનો અર્થ એવો હતો કે કારીગર 2 દિવસ સુધી મહેનત કરે, મટીરિયલ લગાવે, આ બધી કર્યા પછી અંતે એક ચપ્પાના માંડ મુશ્કેલથી એના હાથમાં 200 રૂપિયા આવતા હોય છે. તો 200 રૂપિયા 2 દિવસની મહેનતને અંતે આવતા હોય તો કયો કારીગર આ કામ કરે. એક સમય એવો હતો કે રામપુરની અંદર
ચપ્પા બનાવવાળા 5,000 થી 6,000 કારીગરો હતા. આજે ગણી શકાય એટલા કારીગરો બચ્યા છે. આજે ચાઇનીઝ ચપ્પા આવી અને રામપુરી ચપ્પાનું જે આખું માર્કેટ તોડી નાખ્યું. ઇવન એટલે સુધી કે નામ બી એવા જાત જાતના આપે છે. એક ચપ્પા નામ આપ્યું છે ચાઇનીઝ ચપ્પામાં, એ બ્લેક કમાન્ડો ચપ્પુ, કે જેની ચપ્પુ પકડવાની ગ્રીપ બહુ મજબૂત હોય છે. એક ચપ્પુ છે AK-47. CRPFના જવાનો અને જે ફોજમાં જે લોકો યુપીમાંથી જતા હોય છે એ લોકો હંમેશા પોતાની પાસે AK-47 ચપ્પુ રાખતા હોય છે. કારણ કે એક તો એની ધાર પણ એટલી જ જોરદાર થવા લાગી છે અને સ્ટીલનું છે અને લોક સિસ્ટમવાળું છે, પરિણામે કાટ લાગતો નથી અને સલામતી જળવાઈ રહે છે. એક ચપ્પુ તમે લોકોએ વારે વારે જોયું હશે, એ ચપ્પાનું નામ છે ગોલ્ડન ટીપુ. યાદ કરો આ ગોલ્ડન ટીપુ ચપ્પુ ક્યાં જોયું છે, તો જે વરરાજા જે પેલું ડિઝાઇનિંગ ચપ્પુ લઈને ફરતા હોય છે એ ચપ્પાને ગોલ્ડન ટીપુ ચપ્પુ કહેવાય છે. આ પણ રામપુરી છે. એની કિંમત જેવી ડિઝાઇન 200 રૂપિયાથી માંડીને 1,500, 2,000, 5,000 સુધીની આ ડિઝાઇનો છે. આના ઉપર ઘણા લોકો પોતાનું નામ પણ કોતરાવતા હોય છે અને પોતાના નામ સાથેની પણ યાદગીરી રાખતા હોય છે. તો આ રામપુરી ચપ્પાની જે સાઇઝ છે એમાં નાની સાઇઝથી માંડી અને મોટી સાઇઝ સુધી બધી જ સાઇઝમાં આ ચપ્પા અવેલેબલ છે. એક સમય એવો હતો કે રામપુરી ચપ્પાની ઘણી બધી તેજી હતી. ધીરે 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 આ સમય તૂટતો ગયો. 1990 પછી આ ઉદ્યોગમાં એક નવી સમસ્યા પણ આવી કે 4.5 ઇંચથી લાંબુ ચપ્પુ રાખવું અથવા વેચવા ઉપર પ્રતિબંધ આવવા માંડ્યો. 9 ઇંચનું ચપ્પુ રામપુરમાં આજે વેચાય છે. લોખંડનું આ ચપ્પુ આવતું હોય છે જેની બ્લેડ બહુ લાંબી હોય છે, અથવા ચાઇનીઝ ચપ્પા પણ ઘણા 6 ઇંચના વેચાતા હોય છે. પણ જો તમારે 6 ઇંચ અથવા એનાથી લાંબુ ચપ્પુ રાખવું હોય તો જે રીતના બંદૂકમાં લાયસન્સ લેવું પડે એ રીતે ચપ્પા માટે પણ લાયસન્સ લેવો પડે છે. અને જે પ્રોસેસ બંદૂકનો છે એ જ પ્રોસેસ ચપ્પા માટે. માર્કેટમાં ચપ્પા કરતાં ખતરનાક અનેક હથિયારો અવેલેબલ છે. આમ છતાંય સંજોગોવશાત સરકારે કદાચ કોઈ એમને કોઈ કારણ યોગ્ય લાગ્યા હશે અને આ ચપ્પાઓની સાઇઝ ઉપર પ્રતિબંધ મુકાતો ગયો. અને જેમ ચપ્પાની લંબાઈ ઉપર પ્રતિબંધ મુકાતો ગયો એમ ચપ્પાનું વેચાણ પણ ઘટતું ગયું. બહુ શાનદાર રામપુરી ચપ્પુ હતું. કદાચ આવનારા ભવિષ્યમાં આપણે ક્યાંક એને વિડીયોઝમાં યા કોઈ ફોટોમાં આપણે બતાવવું ના પડે એવા દિવસો ના આવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઈક કરો. વધુ અપડેટ માટે દિલોકસત્તા.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.